આજનો વિષય છે સ્વાધ્યાય, જીવનની અનિવાર્યણ જરૂરિયાત. શરીરને જે મનની બાબતમાં પણ લોકો મોટે ભાગે ભૂલ કરતા હોય છે. શરીરને સજાવવા સંગારવાનું મહત્વ આપીને લોકો તેને સ્વસ્થ નિરોગી તથા સશક્ત બનાવવાની વાત ભૂલી જાય છે. મનની બાબતમાં પણ આવું જ થાય છે. લોકો મનને મહત્વ આપી તેની મરજી મુજબ ચાલવા લાગે છે. મનોબળ વધારવા તથા મનને નિર્બળ અને સુસંસ્કૃત બનાવવાની વાત પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી. આ ભૂલને કારણે જીવનમાં ડગલે ને પગલે મુશ્કેલીઓમાં ફસાવું પડે છે. તંદુરસ્તીની સાથે સાથે મનની દુરસ્તીનું પણ ધ્યાન રાખવાનું અનિવાર્ય છે. સ્વસ્થ શરીરના મન વિકૃત હોય તો ઉડંતતા, અહંકારનું પ્રદર્શન, પડપીડા જેવા હલકા કાર્યો થવા લાગે છે. ગુંડા અને બદમાશોથી માંડીને રાક્ષસો સુધીના વતનની પાછળ જ આ તથ્ય કામ કરે છે. અપરાધ જગતમાં જે કંઈ થઈ રહ્યું છે તેને અસ્વસ્થ મનના ઉપદ્રવ કહી શકાય. મન જો સારી દિશામાં વળી જાય, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસમાં રુચિ લેવા માંડે તો જીવનમાં એક ચમત્કાર જ પ્રસ્તુત થઈ શકે છે. શરીર પ્રત્યેના કર્તવ્ય પાલનની જેમ મન પ્રત્યે પણ આપણે આપણી જવાબદારીઓ પૂર્ણ કરવી જોઈએ. કુવિચારો અને દુર્ભાવનાઓથી મન ગંદુ, મલિન અને અપતિત થાય અને પતિત થાય છે તથા તેની બધી જ વિશિષ્ટતાઓ તથા શ્રેષ્ઠતાઓને ખોઈ બેસે છે. આ સ્થિતિથી સતર્ક રહેવાની અને બચવા રહેવાની જરૂરિયાતનો અનુભવ કરવો તે આપણું પવિત્ર કર્તવ્ય છે. મનને સાચી દિશા આપતા રહેવા માટે જેમ શરીરને ભોજનની જરૂર છે તેમ મનને સ્વાધ્યાયની જરૂર છે. આત્મનિર્માણ કરવાની અને જીવનમાં સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ આપવાની ઉત્કૃષ્ટ વિચારધારા ધરાવનારા પુસ્તકો પૂર્ણ ધ્યાન, મનન અને ચિંતન સાથે વાંચતા રહેવું એ સ્વાધ્યાય છે. જો ઉત્કૃષ્ટ વિચારો અને જીવન વિદ્યાના જાણકાર કોઈ સારા સજ્જન મળી શકે તો તેમનો સત્સંગ પણ ઉપયોગી સિદ્ધ થઈ શકે. આપણે મનુષ્ય જીવનની મહત્તાને સમજીએ, આ સુવર્ણ અવસરના સદુપયોગની વાત વિચારીએ, પોતાના સમસ્યાઓમાંથી મોટાભાગની જવાબદારીઓને પોતાની મરજીએ અને તેમને ઉકેલવા માટે પોતાના ગુણકર્મને સ્વભાવની જરૂરી ફેરફાર કરવા માટે હંમેશા કટિબદ્ધ રહીએ. આ પ્રકારની ઉપલબ્ધિ આત્મનિર્માણની પ્રેરણા આપતા સત સાહિત્યથી બુદ્ધિશાળી સત પુરુષોના સંગથી અને આત્મનિરક્ષ અને આત્મચિંતન દ્વારા કોઈ પણ વ્યક્તિ સહજ રીતે થઈ શકે છે. મનને સ્વભાવ બાળક જેવો હોય છે, જે ઉંમરમાં આવી કંઈક ને કંઈક બોલવા અને કરવા ઈચ્છતું હોય છે. જો તેને દિશા આપવામાં ન આવે તો તેની ક્રિયાશીલતા તોડફોડ અને ગાળાગાળીના રૂપમાં પણ આવી શકે છે. બાળકને તેની ક્રિયાશીલતાને અનુરૂપ કામ મળતું રહે તો તેને પોતાને પણ સંતોષ મળે છે અને બીજાઓને પણ સુખ આપે છે. મનને માટે તેની કલ્પના શક્તિ અનુસાર સદવિચારો, સદભાવનાઓનું ક્ષેત્ર ખોલી આપવામાં આવે તો એ સંતુષ્ટ પણ રહે છે અને હિતકારી પણ સિદ્ધ થાય છે. સ્નેહ, કૃતજ્ઞતા, સદભાવ, સહયોગ, કરુણા, ઉદારતા જેવા ભાવોને વિકસાવતા રહેવામાં આવે તો નીતિનિષ્ઠા, સક્રિયતા, માયના, ઈમાનદારી, સેવા, સહાયતા વગેરેના વિચારોને વારંવાર દોહરાવતા રહેવામાં આવે તો મનના કુવિચારો અને દુર્ભાવનાઓને સ્થાન મળશે જ નહીં. ઘણી વાર પરિસ્થિતિ અને વાતાવરણના પ્રભાવની અસર મન પર થતી હોય છે. એવી પરિસ્થિતિમાં કુવિચારોથી વિરુદ્ધ સશક્ત સદવિચારોની મદદથી તેમને કાપવા જોઈએ. જેમ કે સ્વાર્થીપણ, દગાબાજી અને કામ ચોરીના વિચારો આવે તો શ્રમશીલતા અને પ્રામાણિકતાથી લોકોની અદ્ભુત પ્રકૃતિના તથ્યપૂર્ણ ચિંતન દ્વારા એમને હટાવી શકાય છે. જો કોઈના વિપરીત આચરણ પર ક્રોધ આવે કે દ્વેષ ઉત્પન્ન થાય તો તેની વ્યવસ્થા સમજી તેને પ્રત્યે કરુણા અને આત્મીયતા દ્વારા તેને ધોઈ શકાય છે. આ વિદ્યા સત સાહિત્યના સ્વાધ્યાય સત્પુરુષનો સત્સંગ તથા ઈમાનદારી કરવામાં આવતા આત્મચિંતનથી જ મેળવી શકાય છે. લોઢાથી લોઢું કપાય છે, ગરમ લોખંડને ઠંડા લોખંડથી છીણી કાપે છે. કાંટો વાગી જાય તો તે કાઢવા માટે કાંટાનો જ ઉપયોગ કરવો પડે છે. વિષને વિષ મારે છે, હથિયારોની સામે હથિયારોથી કરવામાં આવે છે.
કોઈ પ્યાલામાં ભરેલી હવાને કાઢવી હોય તો તેમાં પાણી ભરી દેવું જોઈએ. પાણીનો પ્રવેશ થવાથી હવા આપોઆપ નીકળી જશે. બિલાડી પાળવાથી ઘરમાં ઉંદરો ક્યાંથી રહે? કુવિચારોને ભગાવવાનો એક જ રસ્તો છે કે તેમના સ્થાને સદવિચારોની સ્થાપના કરવામાં આવે. મનમાં જ્યારે સદવિચારો ભળાયેલા હોય છે તો તે ભીડથી ઉભરાતી ધર્મશાળાઓને જોઈ આપોઆપ પાછા વર્તા યાત્રાઓની જેમ કુવિચારો પણ કોઈ બીજો રસ્તો શોધી લેશે. સ્વાધ્યાય અને સત્સંગમાં કેટલાય વધુ સમય આપવામાં આવે છે, તેટલી જ કુવિચારોની સુરક્ષા થઈ શકે છે. શરીરના રક્ષણ અને પોષણ માટે જેમ અનાજ અને પાણીની જરૂર છે, તેમ આત્મિક સ્થિરતા અને પ્રકૃતિના સદવિચારો અને સદભાવો પૂરતા પ્રમાણમાં આપણને ઉપલબ્ધ થવા જોઈએ. આ જરૂરિયાતની પૂર્તિ સ્વાધ્યાય અને સત્સંગથી, મનન અને ચિંતનથી પૂરી થાય છે. યુગ નિર્માણ અને આત્મનિર્માણ માટે આ મુખ્ય સાધન છે. મનની શુદ્ધિ માટે એને જ રામાયણ ઈલાજ રામબાણ દવા માનવામાં આવી છે. મનુષ્યના મગજમાં આ જન્મથી જ નહીં પણ જન્મ જન્માંતરથી વિકૃતિઓથી ભળાયેલી રહે છે. કોણ જાણે કેટલા કુવિચારો, ખરાબ વૃત્તિઓ, મૂઢ માન્યતાઓ આપણા મગજમાં ભરેલી હોય છે. જ્ઞાન મેળવવા કે વિવેક જાગૃત કરવા માટે આપણે પહેલા આપણા વિચારો અને સંસ્કારોને શુદ્ધ કરીને તે જરૂરી છે. વિચારો અને સંસ્કારોની શુદ્ધતાના અભાવે જ્ઞાન માટે કરવામાં આવેલી સાધના નિષ્ફળ જઈ જશે. ઉન્નતિ અને પ્રગતિના પાયો મનુષ્યના પોતાના વિચારો જ છે. વિચારોને અનુરૂપ જ તેનું જીવન બને છે કે બગડે છે. વિચારો અને બીબાની જેમ છે તે મનુષ્યના જીવનને પોતાના અનુરૂપ ઢાળી લેતા હોય છે. મનુષ્ય જે કોઈ રૂપ સામે દેખાય છે તે પ્રતિબિંબ જ હોય છે. પોતાના આંતરિક તથા બાહ્ય જીવનને તેજસ્વી, પ્રખરતાપૂર્ણ અને પ્રગતિશીલ બનાવવા માટે પોતાના વિચાર શક્તિને વિકસિત અને શુદ્ધ કરવી પડશે. આ કાર્ય ઉચ્ચ વિચારોના સંપર્કમાં આવવાથી પૂર્ણ થઈ શકે છે. ઉદ્વગામી વિચારધારા સ્વાધ્યાય અને સત્સંગના માધ્યમથી પ્રાપ્ત કરી શકાય છે. આત્મિક વિકાસ અને આત્મશિક્ષણ માટે સ્વાધ્યાય અને સત્સંગ આ બે જ માર્ગ છે. આજની પરિસ્થિતિમાં સ્વાધ્યાય સૌથી સરળ માર્ગ છે. તેની મદદથી દૂર રહેતા સ્વર્ગવાસી કે દુર્લભ મહાપુરુષનો સત્સંગ કોઈ પણ સમયે સુવિધા અનુસાર પ્રાપ્ત કરી શકાય છે. ઉચ્ચ કોટિના વિચારોની મૂડી વધુમાં વધુ માત્રામાં જમા કર્યા વિના આપણે અંતકરણને શુદ્ધ કરી શકતા નથી કે ઉચ્ચ માર્ગ પર અગ્રેસર થવા માટે પ્રેરણા પ્રાપ્ત કરી શકતા નથી. તેથી સ્વાધ્યાયની સાધનનું એક અંગ સમજી પોતાના નિત્ય કર્મોના સ્થાન આપવું જરૂરી છે. મન અને મગજમાંથી ખોટા વિચારો સાફ કરવાનું કાર્ય નિત્ય સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા થતું રહેવું જોઈએ. શિક્ષિત વ્યક્તિઓ સ્વાધ્યાય તો કરી શકે છે. અશિક્ષિત તથા તેમનું મન સ્વાધ્યાયમાં ચોટતું નથી એવા લોકો માટે સત્સંગ જ એક ઉપાય છે. વિચારો પલટાતા જ જીવન દિશા પણ પલટાઈ જાય છે. સ્વાધ્યાય અને સત્સંગના વિચારોની સ્થાપના કરે છે, પરંતુ આજે સત્સંગની સમસ્યાઓ વિકટ બની ગઈ છે. તેથી જે મહાન આત્માઓના સત્સંગનો લાભ પ્રાપ્ત કરવો હોય તે તેમના દ્વારા લખાયેલા વિચારોના સ્વાધ્યાયથી પ્રાપ્ત કરી શકાય છે. સ્વાધ્યાય એક પ્રકારનો સત્સંગ જ છે. તે માટે એવા જ પુસ્તકો પસંદ કરવા જોઈએ જે જીવનની વિવિધ સમસ્યાઓને આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉકેલવામાં વ્યવહારિક માર્ગદર્શન કરે અને આપણી સર્વાંગીણ પ્રગતિને યોગ્ય પ્રેરણા આપે, અગ્રગ્રામી બનાવે. માનસિક દુર્બળતા દૂર કરવાનો આ આત્મબળ વધારવાનો આધાર સ્વાધ્યાય, સત્સંગ, ચિંતન, મનન આચાર આધાર પર નિર્ભર છે. સ્વાધ્યાયના અભાવે મનની જડતા જતી નથી અને સક્રિયતા, ગંદકી, ગુણતા, વિષમ શક્તિ નથી, છુટકારો મળતો નથી. સ્વાધ્યાય માટે સમય કાઢવો જ પડશે. એ માટે ભણેલા લોકો પોતપોતાના ઘરોમાં નાનકડું આધ્યાત્મિક પુસ્તકાલય બનાવી શકે છે. પુસ્તકો તો માગીને પણ વાંચી શકાય છે. જ્ઞાન આપવાનું અને લેવાનું કાર્ય પુણ્યકાળ સમજીને કરી શકાય છે. પોતાના પરિવારમાં સાપ્તાહિક સત્સંગ કરી શકાય છે. એ માટે અખંડ જ્યોત યુગ નિર્માણ યોજના, યુગ શક્તિ ગાયત્રી અથવા પ્રજ્ઞા પુરાણના પ્રેરણાપ્રદ અંશ વાંચીને સાંભળાવી શકાય છે. સાપ્તાહિક ગોષ્ઠીઓ
અને સત્સંગ વિચારધારાને શુદ્ધ કરવા માટે મહત્વપૂર્ણ સમજવા જોઈએ. સદગ્રંથોનો જીવન જાણતા દેવતા હોય છે, એમનો સ્વાધ્યાય કરવો તે એમની ઉપાસના કરવા બરાબર છે. ભોજન પૂર્વે સાધના અને શયન પૂર્વે સ્વાધ્યાયનો ક્રમ નિશ્ચિત રૂપે ચાલવો જોઈએ. સત્કર્મોની પ્રેરણા આપનાર બે જ આધાર છે, સદવિચાર અને સદભાવ. સદવિચાર સ્વાધ્યાયથી અને સદભાવ ઉપાસનાથી વિકસિત અને પરિપૃષ્ઠ થાય છે. આ આધ્યાત્મિક અનજળ આપણા આત્માને નિત્ય નિયમિત રૂપે મળતા રહેવા જોઈએ. અને આત્માને પરમાત્માના જીવન અને આદર્શના મિલન સમન્વયની પોષણ સાધના કહી શકાય. સ્વાધ્યાય વિના વિચાર શુદ્ધિ નથી, વિચાર શુદ્ધિ વિના વિવેક નથી, અને વિવેક વિના જ્ઞાન નથી. જ્યાં જ્ઞાન નથી ત્યાં અંધકાર હોય છે, સ્વાભાવિક છે. અને અજ્ઞાનને કેવળ આ જન્મમાં જ નહીં પણ જન્મ જન્માંતરો સુધી જ્યાં સુધી જ્ઞાનનો આલોક પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી ત્રિવિધ તાપોની યાતનાઓ સહન કરવાની જ રહેશે. આત્મવાન વ્યક્તિ સ્વાધ્યાયને સરળ ઉપાયથી ભૌતિક જ્ઞાનની યાતનામાંથી મુક્ત થઈ શકે. યુગ નિર્માણ યોજના મથુરા દ્વારા વ્યક્તિ પરિવાર તથા સમાજ રાષ્ટ્ર અને દરેક સમસ્યા પર યોગની પરિસ્થિતિઓને જરૂરી સાહિત્ય પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે. આ સાહિત્યનો શ્રદ્ધા ચિંતન અને મનન શાસ્ત્રે સાથે કરવાથી કોઈ પણ ભાવનાશીલ વ્યક્તિ બદલાય વિના રહી ન શકે. આ સાહિત્યનું સર્જન જે સૂક્ષ્મ શક્તિઓના આશીર્વાદથી અને જે મનસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે તે સાધારણ નથી. તમામ વાચકોને અમારું નિવેદન છે કે યુગ સાહિત્યના સાધ્યમાં નિયમિત થોડો સમય આવશ્યક આપે. સ્વાધ્યાયને દૈનિક જીવનનું અનિવાર્ય કાર્ય સમજીને આવશ્યક પૂર્ણ કરે. જય ગુરુદેવ.